નમસ્કાર, હું છું સંગીતા વસોયા. ઇન્ડિયન કુકિંગ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે બનાવશે દૂધી દાળનો શાક, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સહેલું છે. સૌથી પહેલાં આપણે કડાઈમાં એક ચમચો તેલ ગરમ કરશું. તેલ ગરમ થઈ જાય પછી ગરમ તેલમાં બે સૂકેલા લાલ મરચાં નાખશું. 4-5 ઝીણી સુધારેલી લસણની કટકી નાખશું. ચપટી જેટલી થોડીક હિંગ ઉમેરશું. અડધી ચમચી રાઈ ઉમેરશું. અડધી ચમચી આખું જીરું ઉમેરશું. મીઠું લીમડું ઉમેરશું. સરખી રીતે તેલમાં હલાવી લેશું. પાંચસો ગ્રામ જેટલી તાજી અને ફ્રેશ મેં દૂધી લીધી છે. દૂધીને સાલ ઉતારીને આવી રીતે નાના નાના કટકામાં કાપી લીધી છે. કાપેલી દૂધીને હવે આપણે કડાઈમાં એડ કરી દઈશું. દૂધીને આપણે હવે હલાવી લઈશું. ચણાની દાળને મેં 6 કલાક પહેલાં પાણીમાં પલાળીને રાખી હતી. ચણાની દાળ સરખીથી પલળી ગઈ છે. હવે આપણે ચણાની દાળને દૂધી ઉપર ઉમેરી દઈશું અને એને સરખી રીતે હલાવી લેશું. હવે આપણે એમાં મસાલો ઉમેરશું. અડધી ચમચી જેટલો હળદર પાવડર નાખશું. 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મિર્ચ પાવડર ઉમેરશું. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરશું. સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરશું. મસાલાને સરખી રીતે હલાવી લેશું. તમે જોઈ શકો છો આવી રીતે મસાલામાં દૂધીની દાળને સરખી રીતે મિક્સ કરી લીધું છે. અડધી ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું. એક ઝીણું સુધારેલું ટમેટું ઉમેરશું. ટમેટા અને ગોળને સરખી રીતે હલાવી લેશું. ટમેટા થોડાક સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવી લેશું. હવે આપણે શાકમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરશું. પાણી નાખ્યા પછી શાકને સરખી રીતે હલાવી લેશું. હવે આપણે શાકને ઢાંકીને 5 મિનિટ સુધી પકાવી લેશું. વચમાં વચમાં શાકને આપણે ચેક કરીને ફેરવતા જઈશું. દૂધી દાળનો શાક સરખી રીતે પાકી ગયો છે. હવે આપણે એમાં બારીક સુધારી લીલી કોથમરી એડ કરશું. કોથમરીને શાકમાં સરખી રીતે મિક્સ કરી લેશું. ગરમા ગરમ શાકને આપણે ખાવા માટે એક ડીશમાં કાઢી લઈશું. તમને મારો દૂધી દાળનો શાક કેવું લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવશો. આવી જ નવીન મજેદાર રેસીપી શીખવા માટે મારા ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને આવાવાળા નવીન વિડીયો સૌથી પહેલાં જોવા માટે બેલ આઇકન જરૂર દબાવો.